નાના મુંજિયા સર એટલે આમ તો મારી નિહાળ કહેવાય, કારણ કે આપણે પહેલો વહેલો પ્રોગ્રામ મુંજિયા સરમાં કર્યો હતો, હજી યાદ છે દિવસો. પણ તમારો ખરા દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે ભાઈ પછી હીરાના ઘાટ કરતા, સમજો ને, ઝીણું ઝીણું આવશે, લાંબુ નહીં હાલે પણ ઝીણું ઝીણું આવશે. નકર બે દેરાણી જેઠાણી વાત કરતા હતા ને, એટલે દેરાણી જેઠાણી કીધું, એ ભાઈ ભી ભાભી અહીંયા આવો, તમારે દેરનો ફોન આવ્યો. તો ભાભી કે શું છે, તમારે દેરે પદેડો લીધો, ત્યાં તો જેઠાણી એ કીધું બી વરચે લીધો. અરે એ પછી પેલી છોકરી બારે કોરીને છોકરી આવી, મોટા બા એ મારા બાપુજી મારા પપ્પાએ છે ને ગાડી લીધી પજેરો, આ પદેડો સમજે, એટલે ઝીણું ઝીણું આવશે, કારણ કે સમય ઓછો છે, બરોબર ને. મજા છે એને ગૌશાળાના લાભાર્થી આ પ્રોગ્રામ છે. થોડું ઘણું ક્યાંય પણ ઈશ્વરે તમને આપ્યું હોય તો મારા બાપ પાંચ આંગળા ભેગા કરીને આવ્યો. અને મજા છે આપણી શિસ્તતાની, આજે ભાણિયા છૂટા મૂકી દીધા છે, ધોહરા લઈ લઈ, આ ધોહરાની સિસ્ટમ નવી આવી, આ પહેલી વાર આપણે જોઈએ, વાસણા જેવા જો પણ ના ના વાંધો નહીં, ભેગું આપણને આ બસ આવું હોવું જોઈએ એની રીતે, એ નકર તો એમ કે અહીંયા આવત મૂન્યાન પપ્પા, બે ગોખાણ કરે જ મૂન્યાન પપ્પા કીધી કીધી, તારે ખાવું છે મારો દીકરો ઢેફલો ગમેડે રાખે હાલે એવું વાંધો નથી, મજા છે આપણી ભાષાની મજા છે. મતલબ થોડું થોડું ટૂંકું ટૂંકું કહીશ, કારણ કે સમય ટૂંકો છે, એટલે મજા છે આપણી ભાષાની. આપણી ભાષા એટલી વજનવાળી છે ને કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે વ્યા જાઓ, આપણી ભાષા જેવી ભાષા નથી. હમણાં બેન અમારા પૂના પ્રોગ્રામ, દમયંતી બેન બરડાય, સુરેશ રાવળ અને હિકી અંટાવ, તો હજી અમે આમ સ્ટેજ ઉપર ઉમેશ ચડતા હતા, એમ છે એક ભાઈ એવા કપલમાં પતિ પત્ની, અને કે એક્સક્યુઝ મી હિતેશ ભાઈ, મેં કીધું બોલો ને, આ મારા વાઇફ છે, મેં જય માતાજી બેન, જય માતાજી, એ કે એ સાહિત્ય કરે છે, હું વાત છે લેડીઝ સાહિત્ય, કે હા સાહિત્ય કરે છે. મેં કીધું શું છે બેનનું નામ, એ કે અંજવાળી, એણે મારી સામું ઉમેશ દાંત કાઢ્યા ધરી હોય એવું લખ્યું, તો નામ ભૂલમાં અંજવાળી રાખેલું, એમ જાય મારી જેવો પાકો કલર, કલર થાય પૈસા પાછા, આપણે આમ જાદુ કંઈ જોવાનું છે જ નહીં, એમ જાય કદાચ ફોક્સ બંધ થઈ જાય તો અવાજ તો ચાલુ જ રહે. મેં કીધું મને કે સાહિત્ય કરે છે, મેં કીધું સારું, તો સ્ટેજ ઉપર બેસી જાય ગયો અને એનો વારો આવ્યો, એટલે એણે સીધું ચાલુ કર્યું ચારણી છંદમાં. હો બે એ કે યુનો આજે હું તમારી સમક્ષ એક નવી વેરાયટી લઈને આવી છું, તો ધ્યાન દઈને સાંભળજો. એટલે મને એમ થયું કે આ બેન હું બોલ છે, એણે સીધું સફાકનું ચાલુ કર્યું એની ભાષામાં એના રાગમાં, સાંધા ત્રોડિયા પાંજરા વાળા સાંકળેથી બાગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં. મેં કીધું બેન છેલ્લી કડી ગાય ના કોણ મારી માં, એ કે માયર માયર. મેં કીધું આને ઉતાર, અમે અમારું આઈક્યું. મેં કીધું આ બેન મારી માં સાહિત્ય કઈ જેવી તેવી વસ્તુ નથી, વિચારણો બોલી કે હું માનું છું, પણ એમાં વજન જોઈએ, એમાં ભાવ જોઈએ, એમાં પ્રેમ જોઈએ, એ વીર છે, એ માઇક આંગલાની જેમ ગવાય નહીં. હું કીધું સફાગ્રામાં હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ સુતા, પાંગ બોલી ગામડામાં દિયા હમ ફક જાણે સુતા, જેહી રમુ જાળા બસુતા, તે શાંત જાણે સુતા, હસી માંગ જાણે સુતે જમુતા. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ સુતા, પાંગ બોલી ગામડામાં દિયા હમ ફક જાણે સુતા, જેહી રમુ જાળા બસુતા, તે શાંત જાણે સુતા, હસી માંગ જાણે સુતે જમુતા. ઓઠાળે
જેમ તમને કઈ અસર નહીં એમ ન્યાય કઈ અસર નહીં. અરે મેં કીધું આ કલાક નું રાઉન્ડ કે હું શું કોઈને જાણતી કેમ નથી, પણ મૂળ ગુજરાતી ત્રી પાત્રે બાકીના સસો આસો હિન્દી ભાષી. મેં કીધું આને ક્યાંથી ઉગે, આઠક વર્ષનો છોકરો આમથી હાથમાં સબરખી લઈને આવ્યો. મને કે એક્સક્યુઝ મી, મેં કહ્યું હાથમાં સીટી લીધી, મને એમ કે વોન્સ મોર કરવાનું કીધું છે, એમાં ઓળી હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. આપણે આ બોલે એ તો ઉપર થઈ ગયું ને. અરે મેં કીધું ભલું કરે મારી ઘોડિયાર અને દેવું તો હું દેવું, કુદરતી હું હું છું હિન્દી ફિલ્મ ના ગીત દુહામ ઠપ કર્યા. પણ જો ને જી તદા ચીજ કા લિયા મેં ચીજ કે લિયે યાર ઉમર દદા બોણે કે એસી લડકી દે મેં જીજ કો પ્યાર ઉમ કર દદા. આયન દહનું બંડલ ફર ફરતું આવ્યું, એને તો લાઈક મળ્યો. એને તો લાંબુ હકાય નહીં, પછી મેં કીધું એક બે દુહા મારી ઘેર વીવ જવું, બાકી અહીં હાંકવું નથી લાંબુ. બીતો દુહો મળ્યો. છેલ્લો દોહો મારી મેં કીધું હવે જય જિયારામ જય ખોડિયાર. પણ ભૂલ તુમે ભેજા હે કે તુમે આન ભૂલ નહીં મેરા દિલ હે એ પ્રીતમ મેરે મુજકો લિખના ક્યાં તુમારે કાબિલ હે રે જી રે. પાત્રીને સાઈડમાં કરીને 600 આગળ ક્યા બાત હૈ યે બાત હૈ. હાથમાં નો આવી ગુજરાત નકર એક ભાઈ રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા થાવ જોકમર કરાય નહીં. એલે માળે રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા ગયા, ધૂળેટીનો પ્રોગ્રામ હમણાં ગયો ને, એટલું કહી છે કે એક્ઝામ્પલ હાથમાં આવી ગયું છે. કાળીએ બેઠા બેઠા પેલે માળે પેલે મળ્યા પછી આમ તો ધીરે 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 રંગ ચીડ્યો દી હાથમે પંખીડાઈની ઘેરે થાય, ગાડરામ વાડામાં થાય, ગાયોના ધણામાં મળે, ઝીણા ઝીણા વાદળા ભાઈને ઉમંગ છૂટો અને ગીત ગાય. ઓ પતંગ જૈસા હવા મેં રહે રાઈ. પેલે મળ્યા તો કે બિચારા બેને હાડી હૂકવી. મને ખબર ને શું આપણે નવે નવા જઈ આ બાજુ મજા આવે યાર. આનંદ ગમે ત્યાંથી આવે સાહેબ. આપણા વડીલો હું હરેક પ્રોગ્રામમાં કહું સાહેબ કે આપણા વડીલો પાસે 60-60 વર્ષના અનુભવો હતા, એની પાસે ભણતર નહોતા, પણ છતાં એની પાસે કોઠા હોય જેવી હાજર જવાબી વાળા એવા હતા સાહેબ. નકર 7-8 ભાગ લાવે નીકળી ગયો કે આપણે હરિદ્વાર ફરવા જવું, ઉનાળો આવી ગયો, હાથી બાતી હાકી ને ખાશે, સવડા બવડા હાકી ને કે જાવું પણ રૂપિયા નથી કે તું હાલ મારી ભેગો. ક્યારેક ભાગલાય નીકળી ગયું કે આપણે હરિદ્વાર જવું છે. રેલવે સ્ટેશને બેઠા 65 દિન તમને કહો આમાં વિડિયું જોડિયું બાંધી લીધેલી. જ્યાં હરિદ્વારમાં પૂગ્યા ત્યાં ટીટી આવ્યો, ચેકિંગ આવે ને. બાબા પાસે ઉભા રહે, બાપા ટિકિટ લીધી છે? આમ હાથમાં આમ 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 બે ફેરવાર આમ કર્યું. દાદા કે એમ ત્રીસ ભાગ્યા પ્લેટફોર્મ ઉપર વળી બે નંબર ના પ્લેટફોર્મ ઉપર ભાભા ઉભો રે. હલો બહાર નીકળી ગયા? હા બોલ ભાઈ. ટિકિટ માસ્ટર હું છે તારે? તમે ટિકિટ લીધી છે કે નથી લીધી? અરે કંડક્ટર હાથમાં ભાઈ કે ટિકિટ માસ્ટર કે આ ટિકિટ તમે આટલી ભાઈ હાથ આ છે, તમે ટિકિટ લીધી છે તે હુકમ મને ધોડ્યો. મારી પાસે હતી બોલા તડી પાસે નહોતી.
એને મારે ઘેર મારા કાઢવા હતા. આવી કોઠા હોય જોડા નગર એક બાબા બિચારા મારવાડી દુકાને જાય. ઓલો મારવાડી બિચારો મારો મિત્ર મને કે ભાઈ આ દાદા ને તમે ના પાડી દેજો. મેં કાં શું થયું? એ કે કાલે તમારે બે યો હું થાય છે જોયો. આ મારવાડી બિચારો શટર ખોલે દીવાબત્તી કરતો કરતો આમાં અગરબત્તી કરે ત્યાં દાદા આવે. દેવજી દાદા રામ રામ ભાઈ. રામ રામ દાદા. બોલો. 1 કિલો ગાયનું ઘી આપતો. કે બાપા મારે આ હાર્ડવેરની દુકાન છે, અહીંયા ઘી બી ન મળે, અહીંયા ફુવારા મળે, નળ મળે, એમ તાબોડિયા કાઢને તમામ વસ્તુ મળે છે. મારી પાસે એક ઘી નથી. પીએ ગયા દાદા હોળી બીજે થી પાછા આવ્યા. એ કે રામ રામ ભાઈ. કે રામ રામ. બોલો દાદા. એ કે 1 કિલો ઘી ગાયનું જોખી દે. કે બાપા મારી પાસે ગાયનું ઘી નથી, મારે હાર્ડવેરની દુકાન છે, તમને કેટલીક વાર સમજાવવા. કે તઈ હું આ બોડિયા માર્યા કડને. ત્રીજે દિવસે દાદા પાછા આવ્યા. બોલો. દીવાબત્તી આજ ન કર્યા. એ કે દાદાની વાટ જોડીશ મારે. દાદા આવ્યા. કે રામ રામ ભાઈ. રામ રામ. આજ દાદા ગાયનું ઘી માગ્યું ને એટલે બંધુ કે દઈ દેવો. હું તો એમ રામ રામ કરવા આવ્યો. વીએ ગયા. ચોથે દી પાછા આવ્યા. કે રામ રામ ભાઈ. કે રામ રામ. બંદૂક રાખોશ? કે બાપા મારે હાર્ડવેર ની દુકાન ને બંદૂક ને શું મારે લાગે વળગે? બંદૂક નથી રાખતો? કે નહીં તો 1 કિલો ગાય નું ઘી રોકી દે. ભાઈ આને ન પૂગો તમે કોઠા હોય વાળા. એટલે કીધું કે સાહેબ કે નરસિંહ અને દત્ત બિરાજે જે આ ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા માથે ની ડણકું કાઠિયા વાળી છે. કે પરમ હત્તાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે ઈ હરિહર નો જે સાધ કરે એ રોટલો કાઠિયા વાળી છે. કે સંત સુરા ને દાતારો વળી સુદામા ને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં કે ટેક કાઠિયા વાળી છે. કે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાળી છે અને રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાળી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહા ભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાળી છે. ધર્મની ખરી દિશા જેમણે ઉઘાડી વિશ્વ તણા વિરાટ મોરારી બાપુ કાઠિયા વાળી છે. અને લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયા વાળી છે. ગોકળિયુંમાં ગમ્યું નહીં મથુરા મેલી ભાગો અને રણ રણ જઈને જ્યાં છોડ થયો ભલા માણા એ કૃષ્ણ પણ કાઠિયા વાળી છે. ભાગશાળી થઈ આપણે ગુજરાતમાં જન્મ લીધો. એટલે તો અમને કરે અમદાવાદમાં એક ભાઈ મને ભેગા થયા મને કે તમે અહીંયા અમદાવાદમાં. મેં કીધું તું સુરત હતો ને? એ કે આપણે 10 વર્ષ થઈ ગયા ને મૂકી દીધો એને. મેં કેમ લાગે થાય? બહુ શાંતિ. મેં કીધું બહુ શાંતિ નહીં, તને રહેતા આવડી ગયું. અમારા સુરતમાં તને શીખવાડ્યું બધું. કેટલી ગોળીઓ પાડતા પાડતા નીકળી દાવું નગર. બે મિત્રો ભેગા થયા 15-17 વર્ષ પછી. એ કે એક મિત્ર બીજા મિત્ર ને પૂછ્યું લા તું તો પેલા કેવો તગડા જેવો હતો, હવે કેમ આ ગાલબાલ અંદર ઘરી ગયા? એ કે ભાઈ એવું બધું હવે એમ. તો કે ધંધો શું કરો? તો કે હીરા કરું. તો કે એમાં શું વધે? એવો હું પણ વધે આવ્યો તદું નો એમ નામ સૌ ડૂઈ ગયો ફેરવે રાખો. બાકી આપણે એને એ જ થઈ. કે તું શું કરશો? તું તગડા જેવો જ હતો. કે મારી એમ્બ્રોઇડરી હાલે ને એમાં શું વળે? એવું તારી જેમ પડશ્યો વળે. ઠીક હવે બધું હાંકે રાખો. પણ એ ટીંકુડિયાઓ બે જાવ હાલો. બેવ ઘડીક બાપ હજી આપજો. હજી હાંકવાનું છે. તમે ક્યાં ભાગ્યા? એ બેટા બેવ આમ તો કાલ રવિવાર છે. ઘેરે બહુ કીધે સવારમાં ખમણ તો ફાફડા ખવડાવી દેવાય. હાલે આખો થી ગાડી. ભલે બે થોડાક ભાઈ હવે એ ફરફડ બંધ કરો, આ ટાઈમ ઓછો છે. ખૂબ મજા કરે એ ગણે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. વાહ વાહ મજા આવી. એક જાહેરાત આવી છે જે કાન ખોલીને સાંભળો મજા આવશે. એ નાના મુંજિયાસર ગામ તારીખ 5/5/2019 ના રોજ વૈશાખ સુદ બીજને રવિવારના રોજ
21 દંપતી એટલે કે સમૂહ લગ્ન છે 21 સમૂહ લગ્ન ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ પૂજ્ય માનસમ આમાં જેને પણ સહયોગ આપવો હોય આપી શકે છે પણ આ 21 સમૂહ લગ્ન ની અંદર મુંજાસર ગામ પરિવાર ની બેની દીકરીઓ ને સહ પરિવાર સાથે પધારવાનું છે ઓગાળો થાય વાહ ભાઈ વાહ બધાને હાજર રહેવાનું છો ભાઈ 21 સમૂહ લગ્ન એટલે ખરી વાત કહેવાય બેહો એ ઘડીક હવે આમ જોવો મારા બાપ બેહો કેમ કે મારે ઘેરે આવું થાય મારો વારો આવે ને બધા ફાટે વાહ જય હો પરેશ હાસી છે ને મારો બાપ વાંધો નહીં લે બસ બસ અરે આમ જોવો અરે સમય મારો બાપ ઓછો છે અમારો ભાઈ રોનક એવો છે આ રોનક ની ન્યાય એક વખત અમારે ગભા લઈ ગયો ગભો ગભાને કંપની પોલ્ટ જીપ જલાય ચોંટે અટકે થોડોક અવાજ ઓછો કરો ને મારી માવડીઓ વાંધો ને થોડુંક બોલો તો તમે બોલશો તમે શું બોલશો ભાતું ખૂટે નહીં દેરાણી આપણે કદાચ પાંચ જણા રહના શિશોડે રહ પીવા જાય તો 50 નોટ કાઢીને એમ કે કાલે ભાઈ આ રહ ભર દે તો રહ વાળો અડધો બરફ નો ભરે માથે રહ નાખે પછી આપણે ઊભા ઊભા પી બરફ કાઢતા થઈ આ માવડીઓ એવું ન કરે દેરાણી જેઠાણી બિચારીઓ ધમ તડકાની શનિવારીમાં ને રવિવારીમાં જાય ગયો આપણે કીધું હોય છે વાડીએ પાણા વીણમાં આવવાનું ન થાય ધોમ તડકાને બિચારીઓ શનિવારીમાં રવિવારીમાં જાય લાઈગ ખરીદી કરે પછી અળોક નારાયણ કે ભાઈ ભી હા ગળો હુકાયશ નહીં તો ભાભી મને ગળો હુકાયશ તો કાલ રહ પી રહ પીવા જાય તેને 10 રૂપિયા દે કાલે ભાઈ બે ગ્લાસ ભર દે બોલો બરફ નો બરફ નાખતો હોય તો કે ભાઈ બરફ મત નાખના કેમ છોકરા ટાઢા પડતા હે બડબડિયા હોતા હે એને રહ નાખે ને એને બરફ નો નાખે આખો રહ નો ભર દે પછી ઊભી ઊભી પીવે ભાઈ ગરમ છે નહીં હા ના એટલે ભાઈ હવે મફતમાં બરફ લઈ જાય એક 80 વર્ષના માડી હું બરોબર મારે બજારમાં હાલવાનું થયું તે બે વહુ પાપડ વણક્યું છે 80 વર્ષના માડી આમ તમને કહું પગ ઉપર આટી ચડાવેલી અંગૂઠે છોકરાને આમાં આમ એટલે ઘોડિયાની દોરી હતી તમે હિંચકાવતા હતા અંગૂઠે અને મસમાં આવી તમે વાળ વળે એમ તો દાંતિયામાં ઘૂસ કાઢીને વાઇટ કામ મૂકીને સાઈડમાં મૂકે એટલે મને થોડીક નવીનતા લાગ્યું મેં કીધું જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ દીકરા કોનો દીકરો મેં કીધું પછી આ કાળા આ વાઇટકા ની અંદર કાળો પદાર્થ શું છે મને કે રોયા વાળ કાળા કરવાનું મેં તો માથામાં નાખો ને હવે 80 વર્ષ ભૂંચ્યું ન લાગી તો આખું સાપડું ધોળો હવે કાળા કરી કેવું લાગી તો મેં તો આ વાળ શું લેવાનું કાળા કરો રોયા અમે ધોળા વાળી કે જો ભૂજ કાઢી તમ થાય કચરા પીયા જાય કાળા કરી ને કે 100 રૂપિયા 100 ગ્રામ વેચાઈ જાય ને આને કોણ ભૂગે ગજબ બુદ્ધિ છોકરા જે આ તમે દેતા શીખવાડ્યું ને મને બહુ ગમ્યું તમે જે છોકરાને અહીંયા પૈસાની ઘોર કરતા શીખવાડતા હતા ને બહુ ગમ્યું મને કારણ કે અમુક જગ્યાએ હું આ છોકરા વીણતો હતો ને તો મહેશભાઈ હું એક વખત મારા છોકરાને લઈ ગયો મને કે પપ્પા મારી એવું છે મેં ક્યાં બાયરામાં મેં તો હાલ તું ભેળો તો આ છોકરા આવી રીતે આ પૈસા વીણતો હતો ને તો એમ એ મળ્યો વીણવા મેં કીધું તું શું કામ વીણતો નથી છોડના પેટ ના ઝીણી ઝીણી નોટ આમ હળુ હળુ હોકો રે મારો આ રોહિત નું જીવા અમારે જોવાના જ ને ગભરાઈ ગયો છોકરા છે આમ ખરેખર ઈશ્વરનું સ્વરૂપ કહેવાય 8 વાગે મારે ઘેરે આવવાનું થયું ગાડીની ઘોડી ચડાવી ગાડીની ચાવી બંધ કરીને ખીચામાં નાખતો હતો કે મારો 8-1 વર્ષનો છોકરો હોય અને એની મમ્મી અરે બે બાધે એમ જા 8-1 વર્ષનો છોકરો કે મારે પ્રાણી સંગ્રહાલય જવું છે
તેની મમ્મી કે બેટા 8 વાગે તું પ્રાણી સંગ્રહાલય જોઈને શું કરીશ? મારે વાંદરો જોવો છે. 8:30 વાગવા દે. મારે આનંદ જ કરાવો પણ મારે જોવું છે કે આમાં કેટલું પડે છે. એટલે મૂળ ગભાની વાત હતી. ગમ્યું અત્યારના છોકરા 99.99% માર્ક લાવે. એક આપણો વખત હતો સાહેબ કે 99.99% અત્યારના છોકરા માર્ક લાવે, આપણા વખતમાં એટલો આપણને તાવ આવતો. આ છોકરાના સ્કૂલ બેગ તમે જોવો, 2,000-2,500-3,000 રૂપિયાના સ્કૂલ બેગ હોય, એને આપણે બગલ થયેલો ઓગેતા દફતર. છોકરો કદાચ હાલ્યું જતું હોય ને તો 500 બૂટ હોય, 2,000 જોડી હોય, 3,000 દફતર હોય, અંદર એમાં ચોપડા ફેર્યા હોય, લગભગ 20,000 છોકરું હાલ્યું જતું હોય. વગત હતો આપણો યાર. એક જ છેલી લાલ પીલી લીલી સતારી ટાકેલી ભણવા એ લઈ જવાની, ઢેકમાં મુખવાસ ભરવા એ લઈ જવાની. અમારો મિત્ર છે ગભો, ગભો આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, આમ ખંભે સડાવેલું દફતર, સાહેબ રૂમમાં ભણાવે, કાળા બોર્ડમાં લખે, ગભો ઉભો રહ્યો. તો સાહેબ એવું કીધું, ગભા હા આપણે નિહાળનો બેટા ટાઈમ 8 વાગ્યાનો છે, 10-10 વાગ્યે ધોડ્યો હોય છે કે શરમ આવે? હું વહેલો આવું કે મોડો આવું? તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારે બે હું પાવા જાવી હોય સાહેબ કે બે હિદા એવું કીધું ને તો સાહેબ ને વિચાર આવ્યો કે આની એકાદી સલાહ આપું કે તું 8 વાગ્યાને બદલે 10 વાગ્યે આવ્યો છો, પણ જે 8 વાગ્યે આ છોકરા આવે છે એ એવી સરસ મજાની પ્રાર્થનાઓ બોલે, સંસ્કૃતના શ્લોકો બોલે, ઓમ ગુરુ ભુવત્સવ તત્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, ક્યારેક એની હારે બેહી અને આવા સંસ્કૃતના શ્લોકો બોલતા શીખ. નહીં બને. કેમ? કે આખો શ્લોક બોલે ને તો એ અહી હું ઓમ ઓમ ભૂયે જ પીગો રોજ વાહે રહી જાઉં છું ને આ સટકવા હટોથી મોડો. બે હજાર કીધું ને તો બે હવા જતો તો સાહેબ ની નજર એના પગમાં ગઈ. કાય ગભા હા એ તો મત દીકરો હું કે તારા એક પગમાં ધોળું બૂટ છે ને એક પગમાં કાળું બૂટ છે, ઉતાવળે તું ધોળું ને કાળું પહેરીને ગયો છો, જા મારો દીકરો ઘેરે બદલતો હોય નહીં થાય. કે કેમ? કે ઘેરે એક ધોળું અને કાળું પીડ્યા છે, આટલી બુદ્ધિ છે અમારે ગભા. ગભો છોકરી જોવાઈ ગયો ને મન કે તારે મારી ભેગું આવવાનું. નહીં પણ ભેગું આવવાનું કેશો? હાલ નહીં ભાઈ, લઈ ગયો ચા પાણી પીધા. પછી આપણા રિવાજ પ્રમાણે કે છોકરા છોકરીનું ઇન્ટરવ્યુ લે. ઇન્ટરવ્યુ લીધું ને 5 મિનિટથી પાછો આવ્યો. મને કે હાલો ઘેરે જવું. પણ મેં કીધું આ નાનો તો જવાબ દે. કે ના. મેં ક્યાં પણ હું થયું? કે 45 વર્ષની. પણ મેં કીધું એમાં હું વાંધો પણ તને, તું અકલા છો 45માં છે તો થોડુંક એકા બીજા લેટ ગો કરવું પડે. આપણે કરી નાખી પણ એના 45 વર્ષમાં કોઈ જોવા જ નહીં એવું હોય. જેટલા જોવા એવા એની નો થાય મારી હું થાય. હમણાં બે માણા અમે ગાડી ઉપર જતો હતો ને તે મેં વળી સાઈડ ઇન્ડિકેટર કર્યું થતું હતું, એટલે મારે ઘરવાળી હાથ લાંબો કર્યો. મેં તું હાથ રહેવા દે, મેં સાઈડ લાઈટ કરી છે, ઇન્ડિકેટર કર્યું. મને કે તમને ખબર છે ઇન્ડિકેટર કર્યું, મને ખબર છે ઇન્ડિકેટર કર્યું, વાહે જે આવે છે ને એનું ધ્યાન ઇન્ડિકેટર સામું નથી. ઝીણું ઝીણું છે લારી ઉપર તેને જ ગણા, 4-5 જણા આમ તો ઉભા હતા. એક કે મારા 10,000, તો બીજો કે મારા 15,000,
ત્રીજો કે મારા 20,000 રૂપિયા સાહેબની ગાડીને કોઈ સાહેબ લઈ રાખો આંકડા રમા Ha 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 ha!